નમસ્કાર, અગર વગરના બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ. ભુજના જ્યેષ્ઠાનગરમાંથી એક સાથે 10 લોકોની અંતિમ યાત્રા નીકળી. આપને જણાવી દઈએ કે ચારે તરફ રોગ અકળ વચ્ચે નીકળેલી અંતિમ યાત્રામાં ભુજના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ તમામ મૃતકોની ખારી નદી સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવશે. ભુજના એક જ પરિવારના 10 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. આપને જણાવી દઈએ કે અત્યારે તમામની અંતિમ યાત્રા નીકળી. આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇન ના સંવાદદાતા જય દવે પાસેથી. જય, અત્યારે આ સમગ્ર મામલે કયા પ્રકારનો માહોલ અત્યારે આપ ત્યાં જોઈ શકો છો? ચોક્કસ ચિત્રા, ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. કેમ કે એક જ પરિવારના અને તેમાં ચાર જેટલા બાળકોના એક સાથે મોત થતા ચોક્કસથી પરિવારમાં તો આક્રાંત છે જ, પરંતુ સમગ્ર કચ્છમાં જે ઘટના છે અકસ્માતની તેને ચકચાર સર્જી હતી. ચોક્કસથી હાલ જ્યેષ્ઠાનગરમાંથી તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે અને મોટી સંખ્યામાં ભુજના લોકો છે તે તેમાં જોડાયા છે. ભુજના ધારાસભ્ય ઉપરાંત જે ગઈકાલે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી તેને પગલે વહીવટીતંત્રની એક ટીમ તે પણ ખડે પગે ઊભી છે અને જે મૃતકો છે તેમના પરિવારને તમામ પ્રકારની મદદો મળી રહે તે માટે વહીવટીતંત્ર પણ ત્યાં ખડે પગે હાજર છે. બિલકુલ, આભાર જય સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો બંને તસવીર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જ્યાં અકસ્માત સર્જાયો હતો ત્યારે કયા પ્રકારની તસવીરો હતી અને હવે 10 લોકોના મોત એક સાથે આ અકસ્માતમાં થયા છે, તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે જ્યેષ્ઠાનગરમાંથી અંતિમ યાત્રા અત્યારે નીકળી છે, જેમાં સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચ્યા છે અને એક રીતે મુખ્યપ્રધાન તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જે પણ મૃતકો છે તેમને પૂરતી સહાય કરવામાં આવે. મહત્વની વાત છે કે આ અકસ્માતમાં એક સાથે 10 લોકો મોતને ભેટ્યા હતા.